પણ હજી બીજા વિકસિત દેશોની સરખામણીએ આપણો દેશ જોઈએ એટલો આ દિશામાં આગળ નથી વધી શક્યો. કાવ્ય ક્ષેત્રે જેમ કહીએ કે સ્ત્રીઓ ન હોય તો કોઈ પણ કલા અધૂરી નહીં, અને કલામાં સ્ત્રીનો ઉલ્લેખ ન આવે એવું ભાગ્યે જ બને. સીધી રીતે કે આડકતરી રીતે મોટાભાગની કલાઓ સ્ત્રીઓની આજુબાજુ જ વણાયેલી હોય છે, પરોક્ષ કે પ્રત્યક્ષ. અને ખાસ કરીને ગીત, ગીત તો એવો સાહિત્ય પ્રકાર છે કે એમાં સ્ત્રી અથવા નાયિકા એ બહુ એમ કહી શકાય કે એનું અભિન્ન અંગ છે. આપણા ગુજરાતી ભાષાના બહુ મોટા પ્રજાના ગીત કવિ રમેશ પારેખ, એના એટલા બધા ગીત એવા છે કે જેની વિશે આપણે બે બે કલાક બોલીએ તો પણ ઓછું પડે. એમના બધા ગીતમાંથી આજે એક ગીત પસંદ કર્યું છે. ગીત થોડું અલગ છે, બાકી રમેશ પારેખના વાચાળ ગીતો તો ઘણા બધા એવા લોકપ્રિય ગીતો છે. એક છોકરીના હાથથી રૂમાલ પડે, લેવા કોઈ ગામ પડે નીચે, છોકરાએ સીટીનો હિંચકો બનાવી છોકરીને કહ્યું લૂલ, આ બધા ગીતો લોકપ્રિય થયેલા છે. પણ એ વાચાળ ગીતો છે, એનો આસપાસ પ્રદેશ ન થાય તો પણ લોકોને એની મજા આવવાની છે. એટલે મેં જે ગીત પસંદ કર્યું છે થોડું અલગ પ્રકારનું ગીત છે. પાછો મહિલા દિવસ આવતીકાલે છે, મહિલાઓનું અઠવાડિયું છે, તો એ સંદર્ભ પણ ધ્યાનમાં રાખ્યો છે. ગીતનું શીર્ષક છે વંધ્યા વિલાપ, અને આ ગીત જે છે એ રમેશ પારેખના કાવ્ય સંગ્રહ છ અક્ષરો નામના પેજ નંબર 308 ઉપર છે. તો સૌથી પહેલા હું માત્ર એક ગીત છે એ વખત પઠન કરી જાઉં છું, પછી એમ કહે છે વધારે વાત કરીએ કે મારી આંખોમાં જન્મ લીધો હે દેવો, મારી આંખોમાં જન્મ લીધો હે દેવો, વાંધિયાપણાનું સ્તબ્ધ હિંદુ છું હું, મને સેવો સેવો. મારી આંખોમાં જન્મ લ્યો હે દેવો, વાંધિયાપણાનું સ્તબ્ધ હિંદુ છું હું, મને સેવો સેવો. ઘરની અભરાઈ જેમ શોભેલી સંજોથી ગોઠવેલ માળામાં હું, ઘરની અભરાઈ જેમ શોભેલી સંજોથી ગોઠવેલ માળામાં હું, પંખીમાં આવી કઈ સિફત ન હોય એમાં કસ્તી આંગળીની બુ. અરીસો અરે એ નપુંસક છે, નહીં તો એને ભરડ્યો તો વાત માંગે કેવો. અરીસો અરે એ નપુંસક છે, નહીં તો એને ભરડ્યો તો વાત માંગે કેવો. વાંધિયાપણાનો સ્તબ્ધ એટલું છું હું, મને સેવો સેવો. હાથમાં જો હોત અને ખોવાનું હોત તો ખોયું છે એમ કહેતું હોત. હાથમાં જો હોત અને ખોવાનું હોત તો ખોયું છે એમ કહેતું હોત. બાવળનું સરનામું હોત તો બાવળના છાયાને વળગીને રોત. મારું આ કોના વિનાના પણ છે કે પછી જીવનો છે અર્થ નથી જેવો. વાંધિયાપણાનો સ્તબ્ધ એટલું છું હું, મને સેવો સેવો. સ્પર્શાવ વચ્ચે બચ્ચે કે સ્પર્શાવ ભીસાવ ધબધબો દસમસવો ડોળાવો ભાંગવું ને લોત. સ્પર્શાવ ભીસાવ ધબધબો દસમસવો ડોળાવો ભાંગવું ને લોત. મારી ભાષામાં એનો અર્થ થતો એટલો કે સપનામાં વળી જવો સોત. મારી ભાષામાં એનો અર્થ થતો એટલો કે સપનામાં વળી જવો સોત. એને હું વણઝારી વાસના કહું કે મારો સંભોગ ભંગ કહેવો. એને હું વણઝારી વાસના કહું કે મારો સંભોગ ભંગ કહેવો. વાંધિયાપણાનું સ્તબ્ધ હિંદુ છું હું, મને સેવો સેવો. તો આ જે ગીત છે શીર્ષક આપણે સાંભળીએ વંધ્યા વિલાપ, તો આપણને એવું લાગે કે કોઈ વાંધણી સ્ત્રી, વાંધણી એટલે જેને સત્તા નથી તો એવી સ્ત્રી, એનું દર નામમાં વર્ણવ્યું હોય છે. પણ જો માત્ર એક શીર્ષકમાં વ્યક્ત થઈ જાય એવી વાતનું વર્ણન કરવું હોય તો રમેશ પારેખ જેવો મોટા ગજાનો કવિ એ ગીત જેવા રુજુ પ્રકારમાં આવો વિષય લખે, એને તો કઈક બીજી જ વાત કરવી છે. આપણા દેશમાં સ્ત્રીઓ પ્રત્યેની મેન્ટાલિટી એવી છે કે કોઈ પણ બાબતમાં આપણે પેલો વાંક સ્ત્રીઓનો જોઈએ છે. એમ આ એક એવી સૂક્ષ્મ બાબત છે કે એની અંદર પણ આપણે
સૌથી વધુ સ્ત્રીઓને દોષ આપીએ છીએ. પણ અત્યારે વિજ્ઞાન એટલી પ્રગતિ કરી છે કે આપણે જાણીએ છીએ કે સંતાન પ્રાપ્તિમાં જેટલો રોલ સ્ત્રીનો છે એટલો જ રોલ પુરુષનો પણ છે, અને દર વખતે એમાં સ્ત્રીનો ભાગ હોય એવું જરૂરી નથી. પણ આ વસ્તુ ગીતમાં રમેશ પારેખ વણે છે તો કઈ કુંભી વણે છે. સામાન્ય રીતે આપણે ગીતામાં કર્મ અને ફળની વાત કરીએ છીએ, કર્મ કરીએ અને પછી ફળ સુધી જવાય છે, એનું પરિણામ છે ફળ. સર્જન બુદ્ધિ વાત કરે છે હંમેશા, સર્જન ફળ થી કર્મ ની વાત કરે છે, કાર્ય થી કારણ ની પણ કારણ થી કાર્ય સુધીની વાત કરે છે. અને અમારે સંશોધનમાં પણ એવી વાત આવે કે સ્ટડી આપણે કોઈ વસ્તુની કરવી છે તો આપણે પરિણામથી ઉપર જવાનું છે, ઉલટી દિશામાં જવાનું છે. એમ અહીંયા રમેશ પારેખ ઉલટી વાત કરે છે કે કારણ થી કાર્ય સુધી જાય છે, ફળ થી કર્મ સુધી જાય છે. એટલે પેલી બે પંક્તિમાં આપણને વાત કરે છે કે મારી આંખોમાં જન્મ લીયો લે દેવો, જન્મવાની વાત કરે છે. આપણને એમ લાગે કે દેવોને વિનંતી કરે છે પોતાને સંતાન આપવા માટે. પણ બીજી પંક્તિમાં વાંધ્યા પણ સ્તબ્ધ એટલું છું, મને સેવો સેવો, તો એની સંતાન કે માંગણીની વાત નથી, એની લાચારીની વાત છે. ઈંડું તો છે, સાયન્ટિફિક તર્ક આપે છે રમેશ મારે કે નાયિકામાં કોઈ ખામી નથી, અને પછી આવારને આગળ વધારે છે કે ઘરની અભરાઈ જેમ શોભેલી સળિયોથી ગોઠવેલ માળામાં અભરાઈ. જો આ અત્યારે સિટીમાં ફ્લેટ માં રહેતા હોય તો રેડીમેડ ફર્નિચર હોય છે, એટલે અભરાઈ શબ્દથી ઘણા લોકો અભિનય હોય. ગામડામાં જે વાસણો અને વસ્તુ ગોઠવા માટે લાકડાની અભરાઈઓ હતી અથવા તો મકાનની અંદર એવી વ્યવસ્થા હતી કે જેની ઉપર નકામી અને બિનજરૂરી વસ્તુઓ પડી અથવા બિન ઉપયોગી વસ્તુ જે વારંવાર કામમાં ન આવતી એવી વસ્તુઓ ગોઠવેલી હોય. આ વસ્તુઓ એવી હોય કે જે કોઈને કોઈ સમયે આપણે જાતે પસંદ કરી અને આપણી પસંદગીની વસ્તુ હતી, છતાં હવે બિન ઉપયોગી છે એટલે આપણે એને અભરાઈ પર મૂકી દીધી છે. અહીંયા તમે જુઓ કે ઘરની અભરાઈ જેમ શોભેલી સળિયોથી ગોઠવેલ માળામાં પોતે જે વ્યક્તિ કે વસ્તુને પસંદ કરી છે એ પોતે જ પસંદ કરી છે, પણ હવે એ કામની નથી. અને નાયિકા પોતે એવા પંક્તિ જઈ છે કે જેને આસપાસ જે આ સળિયોથી ગોઠવાયેલો માળો છે આ સળિયો બિન ઉપયોગી છે એ માટે, અને એમાં એ જાણે કે કેદ છે તો એની હાલત કેવી હશે. પાછું નાયિકા એમ પણ કે છે કે પંક્તિમાં આવી કઈ સિફત ન હોય, પંક્તિમાં આવી કઈ સિફત ન હોય, આ પસંદગી જે કરી છે અને આ જે સળિયો ગોઠવી છે આ નાયિકામાં આટલી આવડત ન હોય કે આ રીતે એ કરી શકે, તો એ ભરમાય છે કોઈના દ્વારા. આ વ્યવસ્થામાં એ ગોઠવાય છે કોઈ બાહ્ય વ્યક્તિ દ્વારા. આ વ્યક્તિ એના પોતાના વડીલો જ હોઈ શકે, આ વ્યક્તિનો પતિ પણ હોઈ શકે, આ વ્યક્તિના સાસરિયા પણ હોઈ શકે, આ વ્યક્તિનો નસીબ પણ હોઈ શકે, અને કદાચ આ વ્યક્તિ ઈશ્વર પણ હોઈ શકે. એટલે પંક્તિમાં આવી કઈ સિફત ન હોય આમાં કસ્તી આંગળીઓ નીકળું, આ કસ્તી આંગળીઓ નાયિકા સિવાય ચોખ્ખી હોય છે. અને પેલા આંગળામાં છેલ્લી પંક્તિમાં પ્રથમ વખત નાયિકા એના પતિનો ઉલ્લેખ કરે છે, એમાં પણ રમેશ પારેખની કવિ તરીકે એની સુંદર સામાન્ય રીતે શૃંગાર કાવ્યો હોય એના વર્ણનમાં અરીસાનું પ્રતીક છે એ પતિ માટે વર્ણાય છે. અહીંયા આટલા ગંભીર વિષયની અંદર એ અરીસાનું પ્રતિક પતિ માટે વાપરે છે કે અરીસો અરેરે એના નપુંસક છે, સીધો ગા કરે છે, સીધું સ્ટેટમેન્ટ કરે છે કે અરીસો અરેરે એના નપુંસક છે, નહીં તો એને કહેલો તો વાતમાં નહીં કેવું. એટલે પ્રથમ અંતરામાં કવિ આપણને આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરી દે છે, ખોલી આવે છે ગીતની. આગળ બીજા અંતરામાં કે હાથમાં જો હોત અને ખોવાનું હોત તો ખોયું છે એમ કહ્યું હોય, હાથમાં કઈ હોત તો એને ખોઈ શકાય, અહીં તો નાયિકાની પાસે કઈ છે જ નહીં ગુમાવવા માટે, એટલે એ કઈ ગુમાવી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી. ને બાવળનું સરનામું હોત, બાવળ કાંટાવાળું વૃક્ષ છે, પણ બધી ગમે એવો હોય કાંટાળો હોય કડવો હોય તો પણ
પસંદ નથી એની પછી એવો પણ નથી કે જે એને આધારરૂપ થઈ શકે એટલે બાવળનું સરનામું હોય તો બાવળના છાયાને વળગી રહેવો એટલે જેને વળગીને રડી શકાય એને પોતાનું દુઃખ છે એ વેચી શકાય એની સાથે એવી હાલતમાં પણ એ નથી સામે પક્ષે એને એ પણ અપેક્ષા મળી શકે એમ નથી એટલે બાવળના છાયાને વળગીને પણ રડી શકાય એવું પણ નથી એટલે એ કહે છે કે મારું આ કોના વિનાના પણ છે કોની કોનો અભાવ છે પતિનો અભાવ છે બાળકનો અભાવ છે કે બંનેનો અભાવ છે આપણ નાયિકા નક્કી કરી શકે એ હાલતમાં નથી કે મારું આ કોના વિનાના પણ છે કે પછી જીવનો છે અર્થ નથી જેવો જીવ અહીંયા પતિના સંદર્ભમાં પણ હોઈ શકે અને એના નિરર્થક જીવનના સંદર્ભમાં પણ હોઈ શકે કે જીવનો છે અર્થ નથી જેવો અને આ નિરર્થક વસ્તુ એના માટે કોઈ અર્થ નથી અંતિમ જે પદ છે એ આમ જોઈએ તો આખા ગીતને એકદમ જુદી દિશામાં લઈ જાય છે અત્યાર સુધી જે પરિસ્થિતિનું વર્ણન હતું આ જ વર્ણન થોડું આગળ જાય છે એકચ્યુઅલી આપણે ઉલટી દિશામાં જઈએ છીએ આગળ નથી જતા આપણે પાછળ જઈએ છીએ એટલે સ્પર્શાવું ભીસાવું ધગધગું ધસમસું ઢોળાવું ભાંગવું ને લોહ એક એક શબ્દ જુઓ આખું ગીત મેં એટલે પસંદ કર્યું કે આ ગીતમાંથી એક શબ્દ આની ઉપર આપણે 10 દિવસ વિચાર કરીને આપણે એમ ન કહી શકીએ કે આ એક શબ્દ કાઢી નાખવામાં આવ્યા વધારાના મૂલ્ય છે નથી કહી શકાય તો એક એક શબ્દ પછી શબ્દનો ક્રમ આ નવા કવિઓએ શીખવા જેવું કે જે શબ્દ તમે વાપરો છો એક પણ અક્ષર વધારાના હોય અને એક પણ અક્ષરનો ક્રમ કે એક પણ શબ્દનો ક્રમ છે એ આખી રચના માટે કેટલો મહત્વનો હોય છે કે સ્પર્શાવું ભીસાવું ધંધકવું ધસમસવું ઢોળાવું ભાંગવું ને રોધ આખું ચિત્ર આપણે સમક્ષ રજૂ કરે છે આખું આપણે વિડીયો જોતા હોય આખી ક્રિયા આખી રતી ક્રિયાનો વર્ણન છે કે સ્પર્શાવું ભીસાવું પાછો શબ્દનો પ્રયોગ જુઓ સ્પર્શવું ભીસવું ધગધગવું આ નથી સ્પર્શાવું બધી બધા શબ્દો કર્મણીમાં પ્રયોજ્યા છે કે સ્પર્શાવું ભીસાવું કરતા અધ્યાર રહ્યો છે કોણ સ્પર્શે છે કોને સ્પર્શે છે નાયિકા પતિને સ્પર્શે છે કે પતિ નાયિકાને સ્પર્શે છે આ વાત પણ આપણી ઉપર રાખી છે એટલે કેટલી બારી બારી શબ્દો મળી ગયા છે સ્પર્શાવ પીસાવ શબ્દસુ દસમસુ ઢોળા ભાંગુ ને લોથ એક પછી એક પુલિત જણાતા જાય છે અને અંત તો કે લોથ અને મારી ભાષામાં એનો અર્થ થતો એટલો કે સપનાનો વળી જવો છો મારી ભાષામાં એનો અર્થ થતો નાયિકાની પોતાની ભાષામાં આપણી ભાષામાં પણ કોઈ પણ ભાષા સાથે કોઈ પણ અર્થ ક્યારે મળે કોઈ શબ્દ છે એના અર્થ કરતા બીજો અર્થ ક્યારે ધારણ કરે જ્યારે એ શબ્દ એ જ અર્થમાં વારંવાર પ્રયોજે એકાદ વખત પ્રયોજાય તો નહીં એમ આજે આખી ઘટના છે સ્પર્શાવું વિસાવું ધંધકું દસમસવું ઢોળાવું ભાંગવું ને લો આ ઘટના એક દિવસની નથી 2 દિવસની નથી અઠવાડિયાની નથી આ વારંવારની ઘટના છે આ અનેક વારની ઘટના છે આ વખતો વખતની ઘટના છે અને આ ઘટનાનો દર વખતે અર્થ એ છે કે સપનાનો વળી જવો શોધ તો આ ઘટનાના વર્ણન પછી પણ નાયિકાના મનમાં પ્રશ્ન તો છે જ કારણ કે જો વારંવારની ઘટના છે વારંવારની રણી પીડાની ઘટના છે તો એને પ્રશ્ન થાય છે કે હવે આ મારી મરજાની વાસના છે કે આ મારો સંભોગ ભોગ છે એટલે એને હું મરજાની વાસના કહું કે એને મારો સંભોગ ભોગ કહેવો બીજું સંભોગ ભંગ ભંગ મને પેલી ક્રોચ વજનની ઘટના પણ યાદ અપાવે કે કોઈ પણ સર્જન જે છે એ એક એવી તીવ્ર પીડામાંથી એવી તીવ્ર પીડા કે જે એકચ્યુઅલી આનંદનો ભંગ છે એવા તીવ્ર આનંદનો ભંગ છે અને એ તીવ્ર આનંદના ભંગના પરિણામ સ્વરૂપે જે તીવ્ર પીડા ઉદ્ભવે છે જે તીવ્ર ચીસ ઉદ્ભવે છે એ કોઈ ચિરંજીવ સર્જન નથી લઈ જાય છે આ રચના પણ આવી જે તીવ્ર ચીસ કે તીવ્ર પીડામાંથી ઉદ્ભવેલી રચના છે બીજી એક આપણને નવાઈ એ પણ લાગે કે આ તીવ્ર પીડા આ તીવ્ર પીડા સમેટનાર કવિ એ પુરુષ છે
એટલે ફરી એક વખત મેં જે વાત શરૂ કરી ત્યાં આવું કે ફેમિનિઝમ નો જે પવન આખી દુનિયામાં જે હદે ચાલી રહ્યો છે એની થોડી અસર હજી આપણે ત્યાં એમાં આપણા સર્જનમાં ખાસ કરીને કવિત્રીના સર્જનમાં પણ આ પ્રકારની રચનાઓ હજી ઓછી આવે છે. તો એ દિશામાં પણ આગળ કામ થાય. ઘણી બધી કવિત્રીઓ ઉપસ્થિત છે કે કેટલાક એવા પણ વિષય છે કે જે પુરુષ કરતા સ્ત્રીઓ વધુ સારી રીતે સ્પર્શી શકે, પણ અત્યાર સુધી એ જોવામાં આવ્યું છે કે સ્ત્રીઓને લગતા અમુક એવા વિષયો પર પુરુષ કવિઓએ ઘણું બારીકાઈથી કામ કર્યું છે અને આપણે મોઢામાંથી વાત નીકળી જાય એ હદે કામ કર્યું છે. રમેશ પારેખ તો એટલા મોટા ગજાના કવિ છે કે એ આવું કરી જ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આપણે જોઈ જ શકીએ છીએ કે અહીંયા એને જે કામ કર્યું છે એ હૃદયને સ્પર્શે છે. આપણે સમજી શકીએ છીએ આખી ઘટના. પેલી દ્રષ્ટિએ આપણે માના કરતા હોય ને સંગ્રહના, તો આપણને આ ગીત ઉપર આવી નજર પડનારાની એમાં અટકી ન જાય. પણ મેં જયારે આ ગીત વાંચ્યું, એક વખત વાંચ્યું, બે વખત વાંચ્યું, પછી તો આ ગીત મારા મગજમાંથી નીકળે નહીં એ અંગે મને આમાં ઊંડા ઉતરવાનું મન થયું અને ઉતરી જવાય. એટલે આવી રચનાઓ પણ માનવી જોઈએ અને આવી રચનાઓ વિશેષ રૂપે માનવા જેવી હોય છે. લખતી વખતે પણ આપણે થોડા અલગ પ્રકારના વિષયો આ રચના પસંદ કરવાનું એક કારણ બને છે કે શક્ય એટલા લોકો હવે આપણે ત્યાં આપણી પાસે કેટલા બધા પીઠ સર્જકો છે કે બહુ સારી રીતે કવિતાનું કાવ્ય તત્વને એ સમજી શકે. કાવ્ય તત્વ એ પાણી ગયેલા કવિઓ છે, એ કવિઓ આ પ્રકારના વિષયો છે એને ઉપર પોતાનું કામ કરે. હું પણ એવા પ્રયત્નમાં રહેતો જ છું. બસ આ સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. કોઈને આના સંદર્ભમાં કઈ પૂછવું હોય કે કઈ કેવું હોય તો આજે દેવોને સેવવાની વાત કરે છે જ્યારે આપણને કુંતી યાદ આવી જાય. દરેક વ્યક્તિ પોતે કઈક આમાં નવું બહાર કાઢી શકે. બીજા પણ અત્યારે હજી કોણ આવશે હજી નક્કી નથી.